अमदावाद शहर में नवरंगपुरा खाते स्थित अदाणी ऑफिस नो यूथ कांग्रेस द्वारा घेराव करवामां आव्यो हतो। तो गुजरात में पकड़ाई रहेला ड्रग्स माटे यूथ कांग्रेस द्वारा अदाणी पोर्ट सामे आक्षेप लगावामां आवी रह्या छे। तो वडगामना धारासभ्य जिग्नेश मेवाड़ी और यूथ कांग्रेस ना कार्यकरोए आश्चर्यजनक कार्यक्रम आपी अदाणी ऑफिस खाते पहुंची धरना प्रदर्शन और विरोध प्रदर्शन करी रस्तो रोकवामां आव्यो हतो। तो अदाणी सामे कार्यवाही करो तेवा नारा साथे यूथ कांग्रेस द्वारा विरोध करवामां आव्यो हतो। आ मामले पोलीस विभाग ने जाण थतानी साथे शहर पोलीस अदाणी ऑफिस खाते दौड़ी आवी हती अने तमाम कार्यकर्ताओं की अटकायत करवामां आवी हती। પડે અદાણીના પોર્ટ પરથી 2 લાખ કરોડનું ડ્રગ્સ પકડાય, ગુજરાતના ડીજીપી કંઈ ના બોલે, હોમ મિનિસ્ટર કંઈ જવાબ ના આપે, પ્રધાનમંત્રી કંઈ બોલે નહીં, એમની તપાસ ના થાય, ધરપકડ ના થાય, એમની કોઈ જાંચ ના થાય, આ કોઈ સંજોગોમાં નહીં ચાલે। અદાણીની ઓફિસનો ઘેરાવ કરવાનો શું ઉદ્દેશ? બિલકુલ, કેમ કે અદાણીના મુદ્રાના પોર્ટ પરથી 2 લાખ કરોડનું ડ્રગ્સ પકડાયું છે અને એના કારણે ગુજરાતની અને દેશની આવનારી પેઢીઓ બરબાદ થઈ શકે અને એ છતાં રાજ્યની સરકારના ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદની નવરંગપુરા ખાતે જે અદાણીની ઓફિસ છે ત્યાં એક આશ્ચર્યજનક પ્રોગ્રામ આપવામાં આવ્યો છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મુંદ્રા પોર્ટ ખાતે જે પ્રમાણે હાલ ડ્રગ્સ પકડાઈ રહ્યા છે તે બાબતે લઈને અદાણીની જે ઓફિસ છે નવરંગપુરા ખાતે ત્યાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। મારી સાથે અમુક યુવા કોંગ્રેસના કાર્યકર્તા છે, જે પ્રમાણે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે શું કહેશું? આજે જે પ્રકારે ગાંધીના સરકારના ગુજરાતની અંદર અદાણી પોર્ટ ઉપર જ કેમ આટલી માતબર સંખ્યામાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, કોની મિલીભગત છે, કયા ડ્રગ્સ માફિયાઓ છાવરી રહ્યા છે, આ સમગ્ર ગુજરાતની જનતા જ પૂછવા માંગી રહી છે। ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસ ડ્રગ્સના મુદ્દે આક્રમકતાથી લડશે। ગાંધી અને સરકારના ગુજરાતના યુવાનોને અમે ડ્રગ્સના રવાડે નહીં ચડવા દઈએ, તેના માટે લડત લડતા રહીશું। માંગ છે યુથ કોંગ્રેસની અને આગામી દિવસોમાં પણ શું કાર્યક્રમ આપવામાં આવી શકે? ડ્રગ્સ માફિયાઓને છવરનાર કોણ છે તેને પકડવામાં આવવા જોઈએ। આ ડ્રગ્સ કોણ મોકલી રહ્યું છે, કોણ મંગાવી રહ્યું છે, કોને આપવામાં આવી રહ્યું છે તેની તપાસ થવી જોઈએ, અમારી સ્પષ્ટ માંગણી છે। શું કહેશો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું? गुजरात की जवानी की नसों में ड्रग्स बोया जा रहा है, लगातार मुद्रा एयरपोर्ट से ड्रग्स की ट्रैफिकिंग की जा रही है, लगातार पकड़ी जा रही है। सरकार पूरे देश में ईडी कार्रवाई करती है, लेकिन गौतम अडानी को ऐसा कौन सा वरदस्थ प्राप्त है कि उसके ऊपर कार्रवाई नहीं होती है? गौतम अडानी इस देश के अंदर युवाओं में ड्रग्स घोल रहे हैं, इसके विरोध में आज यूथ कांग्रेस गौतम अडानी के बंगले के बाहर घेराव कर रही है। विश्वनाथ जी, विरोध प्रदर्शन થઈ રહ્યું છે ડ્રગ્સ ને લઈને, અદાણી ની ઓફિસ નો ઘેરાવ કરવા મુદ્રા પોર્ટ ઉપરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં પકડાયું છે, એક વખત નહીં ઘણી વાર પકડાયું છે। સરકાર જવાબદાર તંત્ર સામે પગલાં લેતી નથી। અમારે અદાણી હાઉસની બહાર આજે વિરોધ પ્રદર્શન કર્યો છે। ગુજરાતમાં જે લાખો કરોડોનું ડ્રગ્સ પકડાય છે એની સામે અમારો વિરોધ છે, અને ડ્રગ્સ જ્યાંથી પકડાયું હોય એની સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ। સરકાર કાર્યવાહી નથી કરતી, એટલા માટે અમે આજે અદાણીની બહાર આ વિરોધ પ્રદર્શન કર્યું છે। જે પ્રમાણે જોઈ શકાય છે કે અદાણી ઓફિસ છે નવરંગપુરા ખાતે એક ભવ્ય વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, તમને દ્રશ્યમાં કા બતાવવા માંગીશ, રસ્તા હાલ રોકી દેવામાં આવ્યા છે અને અમદાવાદ શહેરના જે નવરંગપુરા વિસ્તાર છે હાલ ફૂલ ટ્રાફિક જામ પણ સર્જાયો છે। મોટી સંખ્યામાં અહીંયા યુથ કોંગ્રેસના કાર્યકરો અચાનક એક કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સીધા અહીંયા પહોંચી ગયા હતા અને નવરંગપુરાની જે અદાણીની ઓફિસ છે ત્યાં અત્યારે ઓફિસનો ઘેરાવો કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે અહીંયા પહોંચી ચૂક્યા છે અને તે માંગ કરી રહ્યા છે કે અદાણીની જે ઓફિસ છે ત્યાં માંગ કરી રહ્યા છે કે ડ્રગ્સ જે પ્રમાણે મુંદ્રામાં પકડાઈ રહ્યું છે કોઈપણ પ્રકારની જે કાર્યવાહી હોય છે તે કરવામાં નથી આવી રહી। બીજી તરફ વાત કરવામાં આવે તો તેઓની સંપૂર્ણ રીતે એ પણ માંગ છે કે જ્યાં જરૂર નથી ત્યાં પણ ઈડીના દરોડા અને અનેકવાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ જ્યાં જરૂર છે જે પ્રમાણે જે ડ્રગ્સ માફિયાઓ પકડાઈ રહ્યા છે જેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર છે, આ તમામ લોકોને ક્યાંક ને ક્યાંક છાવરવામાં આવી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકો છો તમે, હાલ જે રસ્તાઓ છે તે રોકી દેવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે પણ ઉપસ્થિત થયા છે। હાલમાં જે પ્રમાણે દ્રશ્ય જોઈ રહ્યા છો કે પાછળ તમે મારા જોઈ શકશો, મોટી સંખ્યામાં અહીંયા ટ્રાફિક જામ સર્જાયો છે, ખૂબ લોકોને જે હાલાકીનો હોય છે તે સામનો કરવો પડી રહ્યો છે, ખૂબ મોટી સંખ્યામાં જે વાહનો છે તે પણ રસ્તામાં ફસાયા છે અને આ જે વિરોધ પ્રદર્શન છે તે ઉગ્ર થતું હોય તેવું લાગી રહ્યું છે। પોલીસ અહીંયા પહોંચી ચૂકી છે અને પોલીસ દ્વારા તેમને હટાવવાનો જે પ્રયાસ હોય છે તે કરવામાં આવી રહ્યો છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો જે યુથ કોંગ્રેસના કાર્યકરો છે તેના પોલીસ દ્વારા હાલ ધરપકડ પણ કરવામાં આવી રહી છે। પોલીસ અહીંયા પહોંચી ચૂકી છે અને જે રસ્તો છે તે ક્લીન કરવા માટેના જે તમામ પ્રયાસો હોય છે તે કરવામાં આવી રહ્યા છે। ઉચ્ચ સ્તરના નેતાઓ છે તે પણ આ વિરોધ પ્રદર્શનમાં અહીંયા ઉપસ્થિત છે, દ્રશ્યમાં સાફ દેખાવા આવી રહ્યું છે અને હાલ
જે અમદાવાદ શહેરની નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતેથી જે પોલીસ હોય છે તે પણ અહીંયા આવી ચૂકી છે અને તમામ લોકોને જે ધરપકડ હોય છે ડિટેન કરવાની જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી રહી છે. રસ્તા પર આંદોલનકારી તરીકે યુથ કોંગ્રેસના જે કાર્યકરો છે તે દેખાઈ રહ્યા છે અને તમામ લોકોને હટાવવા માટે જે પ્રયાસ હોય છે તે થઈ. અદાણીનું જે ઓફિસ છે ત્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ રીતે યુથ કોંગ્રેસ માંગ કરી રહ્યું છે કે ડ્રગ્સમાં જે કારોબાર બારી થઈ રહ્યો છે જે પોર્ટો પર આવી રહ્યો છે તે બંધ કરવામાં આવે અને તેઓ સ્પષ્ટ માંગ પણ કરી રહ્યા છે કે અદાણીને હોશમાં આવવાનું જરૂર છે અને જે પ્રમાણે અન્ય લોકો સામે કાર્યવાહી થઈ રહી છે તે જ રીતે અદાણી પણ સામે કાર્યવાહી થવી જોઈએ તેવી યુથ કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે. કેમેરા પર્સન ભાવિક પંચાલ સાથે દુષ્યંત દાતણીયા, કેટીવી ન્યૂઝ, ગુજરાત યુથ.